पर विगतवार नजर करें तो पहला आव नजर करें आदि मुख्य हेडलाइंस पर। कृषि बिल ना विरोध में आज गुजरात कांग्रेस नु प्रदर्शन, अमित चावड़ा परेशान, आली विरोध प्रदर्शन में जोड़ाश। आज थई शके छे अनलॉक 5.0 नी गाइडलाइन नी जाहेरात, 31 ऑक्टोबर सुधी नी जाहेरात थशे नवी गाइडलाइन। કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, વહેલી સવારે ભચાઉ પાસે 2.3 અને તીવ્રતાનો આંચકો અનુભવાયો, ભચાઉથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ। समाचार पर विगतवार नजर करिए ने शुरुआत करिए तो सौ प्रथम महत्वपूर्ण समाचार गांधीनगर थी सामे आवी रह्या छे। खेडूत विरोधी बिल ने लईने कांग्रेस ना आज धरना छे। गांधीनगर खाते कांग्रेस राजभवन सुधी पदयात्रा करवानी छे। डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा थी पदयात्रा की शुरुआत करवाना छे। तो खेडूत विरोधी बिल ना पगले आ पदयात्रा काढ़वामां आवशे। कांग्रेस आगेवानो राज्यपाल ने पण रजूआत करशे। सांजे 4:30 कलाके राज्यपाल ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवनार छे। महत्वनुं छे कि कृषि खेडूत विरोधी बिल ने लईने कांग्रेस जे छे ते आज प्रदर्शन जो है तो देखाड़ी है। आगे बहुत विगत साथ मेरी साथ मारा संवाददाता मेहुल देसाई जोड़ाई चुक्या है फोन लाइन पर। मेहुल, कृषि बिल ना विरोध में गुजरात कांग्रेस आज प्रदर्शन, शुं बधुं विगत? આવે તો જેમ કે 3 બિલો કેન્દ્રમાં પાસ કરવામાં આવે છે તેનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે। કેટલીક જગ્યાએ હિંસક વિરોધ થઈ રહ્યો છે। તો ગુજરાતની અંદર આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે વિધાનસભાની બિલકુલ સામે આવી છે તેની સામે જ પ્રદર્શન છે તે કરવામાં આવશે। જે વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના જે સિનિયર નેતાઓ છે તે ઉપસ્થિત રહેશે અને પદયાત્રા કરીને રાજભવન સુધી જવાના છે। વિરોધ પોતાનો નોંધાવશે કૃષિ બિલના સંદર્ભમાં। આજ કૃષિ બિલની જે વાત કરવામાં આવી તો 3 બિલમાંથી 1 બિલ ગુજરાતમાં પણ પારિત કરી દેવામાં આવ્યું છે। ચોમાસા સત્રમાં ક્યારેક પણ વિધાનસભાની અંદર જે છે વોકઆઉટ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જે કૃષ્ણ એવો વિરોધ જે છે સીધી રીતે કરવામાં આવ્યો ન હતો, પરંતુ વોકઆઉટ ચોક્કસથી વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પણ વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવશે અને આગામી દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો તેને લઈને પણ કેટલીક ચર્ચાઓ કરવામાં આવશે કે કઈ રીતે કોંગ્રેસ દ્વારા વિપક્ષ દ્વારા ગુજરાતની અંદર પ્રદર્શનો કરવામાં આવશે અને વિરોધ દર્શાવવામાં આવશે। આજે સાંજે પણ તેઓ જે છે તે રાજ્યપાલને મળવાના છે। રાજ્યપાલને મળીને પોતાનો વિરોધ નોંધાવશે। આવેદન પત્ર જે છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવશે। વર્તમાન સ્થિતિ ગુજરાતની અંદર કયા પ્રકારની છે તેના સંદર્ભમાં અલગ અલગ મુદ્દાઓ જે છે તેની અંદર સાંચવામાં આવશે। એટલે દિવસભર જે કોંગ્રેસના નેતાઓ જે છે તેના ગાંધીનગર ખાતે સામા રહેશે અને મુખ્યત્વે જે ખેડૂત વિરોધી બિલ સાથે જે વર્તમાન રાજકીય સ્થિતિનો પણ આજે ક્યાંક ક્યાંક જે ઉલ્લેખ છે તે આવેદન પત્રની અંદર કરવામાં આવશે। જી ચોક્કસ મેહુલ, ખાસ કરીને સાંજે 4:30 કલાકે રાજ્યપાલને પણ આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવનાર છે। કોણ કોણ જોડાવાનું છે આ પ્રદર્શનની અંદર અને કયા પ્રકારનું પ્રદર્શન રહેશે? આના સિવાય વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના છે અમિત ચાવડા તેઓ જોડાવવાના છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો વહેલી સવારે જે 10 વાગે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે પદયાત્રા કરવામાં આવનાર છે, તે ધરણાની સાથે તેમાં કાર્યકર્તાઓ જોડાશે। પરંતુ જ્યાં રાજ્યપાલની જે વાત છે સાંજે 4:30 વાગે રાજ્યપાલને જે આવેદન પત્ર આપવા માટે થયેલા જે સભ્યો છે કોંગ્રેસના તે લોકો જે છે તે ગવર્નરને મળવા જશે, રાજ્યપાલને મળવા જશે અને પોતાનું આવેદન પત્ર આપશે। અને આવેદન પત્રની જે વાત કરવામાં આવે તો ખેડૂતોની સાથે અત્યારે હાલની જે સ્થિતિ ગુજરાતની અંદર રહેલી છે તેના મુદ્દાઓ પણ ટાંચવામાં આવશે। ચોક્કસ મેહુલ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અમારા સંવાદદાતા મેહુલ દેસાઈએ જે પ્રમાણે જણાવ્યું કે ગાંધીનગર ખાતે કૃષિ વિરોધ બિલને લઈને કોંગ્રેસ આજે ધરણા પર બેસવાની છે। કોંગ્રેસનું પ્રદર્શન જે છે તેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ આગેવાનો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી પદયાત્રાની શરૂઆત કરશે તો કોંગ્રેસના આગેવાનો જે છે રાજ્યપાલને પણ રજૂઆત કરવાના છે। સાંજે 4:30 કલાકે રાજ્યપાલને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। તો સ્વર કોકિલા, સુરોની સમરાગીની, વોઇસ ઓફ નેશન, ડોર ઓફ નેશન અને સાક્ષાત સરસ્વતીના રૂપનું બિરુદ જેમને મળ્યું છે તેવા ભારતના ગૌરવ લતાજીનો આજે 91મો જન્મદિવસ છે।
लता मंगेशकर एटले सुरोथी खिलेलू एक एवो सुवर्ण कमळ के जेमणे पोताना सुरीला अवाज थी फिल्म इंडस्ट्री साथे लोकोना दिलोमां पण एक अलग स्थान बनाव्युं छे। तो चालो आजे तेमना जन्मदिवसे तेमनी अनोखी रीते शुभेच्छा पाठवीए। જેમના સુરીલા સ્વરથી સૌ કોઈ મંત્રમુગ્ધ થાય છે, જેમની આભા અને આચરણથી સન્માનનો ભાવ પ્રજ્વલિત થાય છે, જેમનો અવાજ એક જાદુઈ થેરાપીનું કામ કરે છે, તે સ્વર સ્મરાગીની લતાજીને જન્મદિવસની શુભકામનાઓ। મેરી આવાજની પહેચાને આ ગીતની પંક્તિઓ જાણે લતાજી માટે જ બની હોય તેવું લાગે છે। કહેવાય છે કે સંગીતમાં એવો જાદુ હોય છે કે તે દુઃખમાં દવાનું કામ કરે છે, ક્યારેક તૂટેલા દિલોનો સહારો તો ક્યારેક અનહદ ખુશીનો અહેસાસ કરાવે છે। અને એમાંય જ્યારે સંગીતની ધૂનના લતાજીનો અવાજ ભળે તો તે ગીત દાયકાઓ સુધી અમર થઈ જાય છે। આજે મહાન ગાયિકા લતા મંગેશકરજીનો જન્મદિવસ છે। આ વિશેષ દિવસ પર ચાલો તેમના સુરીલા સફરની વાત કરીએ। લતાજીએ પોતાના કરિયરમાં 36 પ્રાદેશિક ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે। લતાજીનો અવાજ જ તેમની ઓળખ છે, જેની પાછળ દેશ સાથે દુનિયા પણ પાગલ છે। સિંગિંગ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા વ્યક્તિ માટે લતા દીદી ન માત્ર આદર્શ છે પરંતુ પૂજનીય છે। લતાજી માટે મારા મતે કહું તો મારા માટે તો લતાજી એટલે સરસ્વતીમાં અને એટલે દેવીનું સ્વરૂપ। દેવી માટે તો શું કહી શકાય, એમની બર્થડે આવી રહી છે તો હું દિલથી એવું ઈચ્છું કે મારી પણ ઉંમર એમને, જો એવું કંઈ થઈ શકતું હોય તો મારી પણ ઉંમર એમને લાગી જાય અને ખૂબ લાંબુ જીવે અને અવિરતપણે એમના ગાયેલા ગીતો અમે ગાતા જ રહીએ। આદર્શ એવું કહી શકાય એમના માટે તો હું કહી શકું એવી હું ખૂબ નાની વ્યક્તિ કહેવું, પણ એમણે પોતાનું જીવન સંપૂર્ણપણે સંગીતને સમર્પિત કર્યું છે એટલે સંગીતનું મહત્ત્વ તમે સમજી શકો છો કે એમની લાઈફમાં કેટલું છે। અને એ જ હું આચરણ એમનું જે એમણે એમના જીવનમાં જે સાદગીથી એ રહ્યા છે એ પ્રમાણે હું ઈચ્છું કે દરેક એમને જે આદર્શ માને છે, જેમ મારા મતે પણ લતા દીદી એટલે હું એમને આદર્શ માનીને જ હું મોટી થઈ છું ને અત્યાર સુધી જે પણ મેં નામના મેળવી છે, જે પણ મેં મારા મને જે પ્રાપ્ત થયું છે એ બધું એમને જ આભારી છે। એટલા માટે કે એ પોતે જેટલા સરળ સ્વભાવના છે એ જ એમના અવાજમાં છે, અને એટલે રોમેન્ટિક સોંગ હોય, સેડ સોંગ હોય, કવ્વાલી બેઝ હોય તો કોઈ પણ એમાં એમનો જે કંઠ એ દરેકને હૃદય સ્પર્શી છે એટલે કોઈ પણ સોંગ તમે એમનું સાંભળો તો ગમે જ। અને લતા દીદી માટે એવું કહી જ ન શકાય કે રોમેન્ટિક મૂડમાં સારું છે, સેડમાં સારું છે, બાય ઓલ એંગલ શી ઇઝ બેસ્ટ। લતા દીદીના માટે એટલું કહીશ કે એમના જીવનકાળ દરમિયાન અદ્ભુત ગીતો ગાયા છે અને એમના દરેક મૂડના સોંગ છે એમાં, આમ તો મને ગમતું અને લોકોમાં પણ હંમેશા ઓલ ટાઈમ હિટ સોંગ કહેવાય, અને એમના પોતાના લાઈવ શોમાં લાઈવ કોન્સર્ટમાં પણ એમનું પહેલું ગીત આ હોય છે, તો હું બે લાઈન સંભળાઈશ। યે રોશની કે સાથ ક્યું ધુઆ ઉઠા ચરાગ સે, યે ખાબ દેખતી હું મેં કે જગ પડી હું ખાબ સે, અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ, યે મંઝિલે હૈ કૌન સી, ન વો સમજ સકે ન હમ। થિયેટર અભિનેતા હતા તો તેમની માતાનું નામ સુધામતી હતું। ત્રણ બાયનો મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથમાં લતાજી સૌથી મોટા હતા। લતાજીનું બાળપણનું નામ હેમા હતું, પરંતુ સમય જતા તેમના માતા પિતા
લતા નામ આપ્યું હતું. લતાજી જ્યારે 5 વર્ષના હતા ત્યારથી જ પિતા દીનાનાથ મંગેશકરને તેમની ટ્રેનિંગ શરૂ કરી હતી, પરંતુ પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું. તો ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો. લતાજીએ જ્યારે હિન્દી સિનેમામાં ગાયકીની શરૂઆત કરી ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી. તે સમયે નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી. શરૂઆતી સમયમાં પાતળા અવાજને કારણે તેમની ઘણી ટીકા થતી હતી, પરંતુ સમય જતા તેજ અવાજના માધ્યમથી લતા દીદી સુરોની સ્મરાગીની બન્યા અને તેમના અવાજે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ બ્રેક કર્યા. 7 દાયકાઓ સુધી પોતાના સુરીલા અવાજની ભેટ આપનાર લતા દીદીએ સંગીત વારસામાં અભૂતપૂર્વ વધારો કર્યો છે, જે આવનારી પેઢીને પણ સંગીત ક્ષેત્રે સમૃદ્ધ કરશે. લતાજી કા બર્થડે એસે દેખા જાય તો કોઈ ભી કલાકાર જો સંગીત સે જુડા હુઆ હો ઉન સબકે લિયે એક બહોત બડા પર્વ હૈ, ક્યોંકિ ઉનસે હમે એક પ્રેરણા સ્રોત મિલા હૈ. ઓર દેખા જાય તો હમે સે 99% લોગોને ઉનકે પાસ સે બહોત સારી ગાયકી ભી સીખી હૈ ઉનકે ગીતો કે માધ્યમ સે. મેં બંગાળી પરિવાર મેં જન્મી હુઈ હું ઓર બચપન સે મુજે ગીત સંગીત મેં રખા ગયા હૈ, શાસ્ત્રીય સંગીત કી તાલીમ ભી લી, લેકિન જબ સે મેને હોશ સંભાલા હૈ તબ સે મેરે ઘર મેં કેસેટ્સ કે જમાને મેં લતાજી કે ગીત હમેશા બજતે રહેતે થે, તો કહીં ના કહીં બેકગ્રાઉન્ડ મેં લતાજી કે ગીત, આશાજી કે ગીત બજતે રહેતે થે. લતાજી કી જો ગાયકી હૈ વો ઇતની ઉત્કૃષ્ટ હૈ કે વો જબ ક્લાસિકલ ગાતી હૈ, શાસ્ત્રીય ગાતી હૈ, તો એસા લગતા હૈ જૈસે ઉનકે જૈસા ઓર કોઈ ગાહી નહીં સકતા. જબ વો લાઇટ ગાતી હૈ યા કેબરે ટાઈપ ગાતી હૈ તબ ભી એસા લગતા હૈ કે ઉનકે જૈસા કોઈ ગાહી નહીં સકતા. તો મતલબ હમ લોગો કો હમેશા એસા લગતા હૈ કે જિતની બાર સુનો એક હી ગીત કો અગર હમ 20 બાર સુનતે હૈ તો 200 બાર મેં હમકો લગતા હૈ અરે યે કુછ હમસે રહે ગયા હૈ, તો હર બાર કુછ ના કુછ સીખને કો મિલતા હૈ. તો ઉનકે લિયે મેં યહી ગાના ચાહુંગી. તુમ્હેં ઓર ક્યા દું મેં દિલ કે સિવાય, તુમ્હેં ઓર ક્યા દું મેં દિલ કે સિવાય, તુમકો હમારી ઉમર લગ જાય, તુમકો હમારી ઉમર લગ જાય. સિંગિંગ કરિયરમાં અભૂતપૂર્વ યોગદાન બદલ લતાજીને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. તો આ ઉપરાંત તેમને દાદા સાહેબ ફાળકે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ, નેશનલ ફિલ્મ અવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર, વોઇસ ઓફ નેશન, ડોટર ઓફ નેશન સહિતના અનેક એવોર્ડોથી સન્માનિત કરાયા છે. તો લતાજી એક એવા જીવિત વ્યક્તિ છે જેમના નામથી પુરસ્કાર આપવામાં આવે છે. સબસે પહેલે તો મેરી ઢેર સારી શુભકામના લતા દીદી કો. યે ઉનકી 91st બર્થડે હૈ, શી હેઝ કમ્પ્લીટેડ 90 યર્સ, ઓર સંગીત કો ઉન્હોને અપના યે 90 વર્ષ દિયા હૈ, ઉનકે લિયે ઢેર સારી શુભકામનાએ. વો હમેશા સ્વસ્થ રહેં ઓર ગાતી રહેં, ઓર ઉન જૈસે પૂજનીય કલાકારો કો હમ હમેશા સુનકર કુછ ના કુછ સીખતે રહેં ઓર ગાતે રહેં, યહી હમારી ઈચ્છા રહેગી. સબસે પહેલે તો કલાકારો કે લિયે વો એક રોલ મોડલ જૈસી હૈ. હમ સબ કલાકાર કોશિશ કરતે હૈ કે ઉનકી 20% ભી અગર હમ અપની ગાયકી મે લા સકે તો યે બહોત બડા ભાગ્ય હોગા હમારે લિયે. હમ સબ ઉનકો સુનતે હૈ ઓર વો એક રોલ મોડલ હૈ સભી કલાકારો કે લિયે. હમ સબ અપને રેગ્યુલર શોઝ મેં લતા દીદી કે કઈ એસે ક્લાસિકલ ગાને જો ઉન્હોને વર્ષો પહેલે ગાયે હૈ આજ ભી વો ઉતને હી તરોતાઝા હૈ ઓર હમ લોગ અપને સ્ટેજ શોઝ મેં લેના પસંદ કરતે હૈ. જી હા, લતા દીદી કી કઈ એસી કમ્પોઝિશન્સ હૈ જો મેં અપને શોઝ મેં જરૂર ગાતી હું, ઉસી મેં સે એક ક્લાસિકલ ટ્રેક રાગ જય જયવંતી પે મેં ચુન કે લાઈ હું. જાઓ રે જોગી તુમ જાઓ રે, જાઓ રે જોગી તુમ જાઓ રે, જાઓ રે જોગી તુમ જાઓ રે, યે હે પ્રેમીઓ કી નગરી, યહાં પ્રેમ હી હે પૂજા, જાઓ રે જોગી તુમ જાઓ રે, જાઓ રે જોગી તુમ જાઓ રે. થેન્ક યુ. લતા મંગેશકર
एक एवं अद्भुत व्यक्तित्व जिमने असंख्य गीतों ने अमरत्व बख्शु। ज्यारथी कोकिल कंठी लताजी धमाकेदार एंट्री थी त्यारथी जो जाने प्लेबेक सिंगिंग ना एक नवा युगनी शुरुआत थी। महान पार्श्व गायिका उपाधि लताजी ने अनेक संघर्षों ना परिणाम स्वरूपे मिली है। लताजी संगीत की आराधना करे छे, तेथी तो आज सुधी जारे पण तेओ रेकॉर्डिंग स्टूडियो में जाए छे त्यारे खुला पगे ज प्रवेश करे छे। भारतीय संस्कृति ना आ मूल्यों ने ज तेमने सफलताना उच्च शिखरों पर पहुंचाड़िया छे। दायकाओनी सफलतम कारकिर्दी अने त्रण त्रण पेढ़ीनी अभिनेत्रीओ माटे कंठ आपनारा लताजी भजनथी मांडीने शास्त्रीय रोमेंटिक तमाम प्रकारना गीतों में सुमधुर अवाज आप्यो छे। तो 1974 मां दुनिया मां सौथी वधु गीत गावा माटे लताजी नुं नाम गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड मां नोंधायुं छे। लताजी एवा एक उच्च दरजाना गायिका छे जे शब्दों मां प्राण फूके छे, भारतनुं गौरव छे। लताजी जेमनी हयाती ज गौरवमंता भारतने वधु गौरववान बनावे छे। भारतना श्रेष्ठतम गायिका लताजीने जन्मदिवसनी हार्दिक शुभकामनाओ। ब्यूरो रिपोर्ट, नेपाल न्यूज। तो खेडूतो अने राजकीय पक्षोना सतत विरोध वच्चे राष्ट्रपति रामनाथ कोविंदे रविवारे चोमासु सत्रमां संसदथी पास खेडूतो अने खेती साथे जोडायेला बिलो पर मंजूरीनी मोहर मारी दीधी छे। खेडूतो अने राजकीय पक्ष आ बिलने परत लेवानी मांग करी रह्या हता, परंतु तेमनी अपील काम आवी नथी। महत्वनुं छे के संसदना चोमासु सत्रमां लाववामां आवेला खेडूतो वेपार अने वाणिज्य बिल 2020, खेडूतो भाव खातरी अने कृषि सेवाओ बिल 2020, आवश्यक चीजवस्तुओ बिल 2020ने पहेला संसदना बन्ने गृहोनी मंजूरी मळी चूकी छे। हवे तेना पर राष्ट्रपतिनी मोहर लागी गई है। तो आ त्रणे बिल कोरोना काल में 5 जूने जाहिर करायेला त्रण अध्यादेशों स्थान लेशे। तो कांग्रेस द्वारा केन्द्रना कृषि बिलना विरोध में गुजरात में विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे, जेना भागस्वरूपे गुजरात कांग्रेसना प्रदेश प्रमुख अमित चावड़ा, विपक्ष नेता परेश धानाणी सहित धारासभ्यो अने पक्षना वरिष्ठ नेताओ कार्यकर्ताओ द्वारा आजे गांधीनगर खाते विरोध प्रदर्शन अने देखावो करवामां आवशे। तो आ वखते कोरोना महामारीना कारणे नवरात्रिने कोरोनानुं ग्रहण लाग्युं छे। राज्य सरकार द्वारा नवरात्रि नहीं योजवानो निर्णय लीधो छे, जेना पगले यात्राधाम अंबाजीना चाचर चौकमां नवरात्रि दरमियान गरबा नहीं योजवानो निर्णय लेवामां आव्यो छे, जेनी विधिवत जाहेरात आजे जिला कलेक्टर अने अंबाजी मंदिर ट्रस्टना चेरमेन द्वारा करी शकाशे। सामान्य रीते दर वर्षे नवरात्रिमां मां अंबानुं चाચર ચોક ખેલૈયાઓથી ઉભરાતું હોય છે અને હૈયેથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે, જોકે આ વખતે મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓ વગર સુમસામ રહેશે। तो राजस्थान में आदिवासी आंदोलन समेटाई गयु, शिक्षक भर्ती आंदोलन मुद्दे राजस्थान सरकारे सुप्रीम कोर्ट में जवानी खातरी आपी है। तो आ साथ ज डूंगरपुर पास कांकरी डूंगर खाते धरना समाप्त थयानी जाहरात थी, जेना पगले गुजरात तरफ रस्तो खोली देवामां आव्यो हतो। डूंगरपुर पास कांकरी डूंगरी पास धरना समाप्त थया हता। खेरवाड़ा में योजाएल संयुक्त बैठक जेमां कोर्ट में जवाना मुद्दे तमाम पक्षों में संमति सधाई, तो सीएम गहलोतना निर्देशना आधारे शर्ती समाधान करवामां आव्यो हतो। आ बैठक में सामाजिक राजकीय नेताओ अने उच्च अधिकारीओ पण हाजर रह्या हता। महत्वनुं छे के राजस्थान हाईवे पर आदिवासी आंदोलन हिंसक बन्यु हतुं, अनेक वाहनों सळगावामां आव्या हता। गुजरात तरफना आदिवासी संगठनों द्वारा पण आंदोलन ने समर्थन आपवामां आव्युं हतुं। तो कड़ी पुलिस स्टेशनों दारूकांड मेहसाणा जिला पुलिस माटे काळो दाग साबित थई रह्यो छे। गांधीनगर जिला पुलिस वडानी सीधी सूचना ने मार्गदर्शन हेठळ चालती रहेली तपास में कड़ी पुलिस स्टेशनना पीआई अने बे पीएसआई सहित कुल 9 सामे पुलिस फरियाद नोंधाई हती। जो कि पुलिसकर्मी प्रहलाद पटेले सरेन्डर कर्या बाद फरियाद में सामेल तमाम आरोपीनी धरपकड़ थई चूकी छे। त्यां ज कड़ी पुलिस स्टेशनना तत्कालीन सेकेंड पीआई सतीश रामाणीनी धरपकड़े पुलिस बेडामां हड़कंप लावी दीधो छे। લોકડાઉનમાં પોલીસની ઉમદા કામગીરી વચ્ચે કડી પોલીસ સ્ટેશનનો કાળો કાંડ સામે આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો। કડી પોલીસ સ્ટેશનના પીઆઈ ઓએમ દેસાઈ અને બે પીએસઆઈએ 6 પોલીસ કર્મચારીઓએ સાથે મળીને સરિયામ દારૂનો વેપલો કર્યો હતો। આ અંગેની માહિતી રાજ્ય પોલીસ વડા સમક્ષ પહોંચી હતી। આથી રાજ્ય પોલીસ વડાની સીધી સૂચના અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવી હતી। આ દરમિયાન કડી પોલીસ સ્ટેશન હસ્તક ઝડપાયેલા દારૂના જથ્થામાં વિસંગતતા કાગળ ઉપર જોવા મળી હતી।
गांधीनगर सीटनी तपासमां 5974 दारूनी बॉटलो ओछी मळी हती तो वळी पोलीस स्टेशनना चोपडे न होय तेवो 1159 दारू बॉटलनो जत्थो मळी आव्यो हतो। आथी कड़ी पोलीस स्टेशनना पीआई अने 2 पीएसआई सहित कुल 9 सामे दारूनी हेरफेर ने उचापत करियानी फरियाद नोंधाई हती। आ केसमां 3 मास अगाउ कड़ी दारूकांडना पीआई अने 2 पीएसआई सहित कुल 8 लोकोनी धरपकड थई चूकी छे। त्यारे सेशन्स कोर्टे जामीन न आपता पोलीस कर्मचारी प्रहलाद पटेले सरेन्डर करता तेनी धरपकड करवामां आवी हती। आम कड़ी पोलीस स्टेशनना दारूकांड फरियादमां तमाम 9 आरोपीनी धरपकड बाद मामलो थाय पड्यो होवानो मेहसाणा जिला पोलीस विभागे हाशकारो अनुभव्यो हतो। जो कि कड़ी दारूकांडमां संडोवायेला तमाम आरोपीओनी धरपकड बाद हवे मेहसाणा जिला पोलीस विभागने अचानक दजाड़ी गयो छे। कारण के कड़ी पोलीस स्टेशनना तत्कालीन पीआई सतीश रामायनी अचानक ज गांधीनगर पोलीसे धरपकड करता खळभळाट मची गयो छे। कड़ी पोलीस स्टेशनना तत्कालीन पीआई सतीश रामाणी हालमां मेहसाणा बी डिविजन पोलीस स्टेशनमां फरज बजावी रह्या छे। आम कड़ी दारूकांडमां मेहसाणा बी डिविजन पोलीस स्टेशनना पीआई सतीश रामाणीनी धरपकड़थी पोलीस बेड़ामां हड़कंप मची जवा पाम्यो छे। पोलीस फरियादमां न होय तेवो प्रथम आरोपी पोलीस इंस्पेक्टरनी धरपकड़थी हवे कड़ी दारूकांड कोने कोने जेलना सळिया पाछळ धकेलशे ते कहेवू मुश्किल बनी गयुं छे। मयूर रावल, निर्मला न्यूज, मेहसाणा। तरफ गांधीनगर कमलम खाते आज बैठक मळवानी छे। महत्वना समाचार अत्यारे जे सामे आवी रह्या छे तेने राष्ट्रीय सहसंगठन मंत्री वी सतीशनी हाजरीमां बैठक मळशे। प्रदेशना होद्देदारोनी आज बैठक मळवानी छे। प्रदेश प्रमुख सी आर पाटिल आ बैठकनी अंदर हाजर नहीं रहे। संगठन लक्षी कामगीरी अंगे आ बैठकनी अंदर चर्चा थवानी छे। तो महत्वना समाचार सामे आवी रह्या छे गांधीनगर थी के ज्यां कमलम खाते आज बैठक मळवानी छे। राष्ट्रीय सहसंगठनना मंत्री वी सतीशनी हाजरीमां आ बैठक मळवानी छे। तो प्रदेशना होद्देदारो आ बैठक में हाजर रहेशे। आ अंगे वधु माहिती आपवा माटे मारी साथे मारा संवाददाता मयदीप सिंह राठौर फोनलाइन पर जोड़ाई चुक्या छे। मयदीप, कमलम खाते आज बैठक मळवानी छे अने वी सतीशनी हाजरीमां बैठक छे, शुं होई शके छे आजना बैठकना मुद्दा? હાજી, તમે બિલકુલ જે માહિતી આપી દઉં કે કમલમમાં ફરી એકવાર બેઠકનો દોર શરૂ થઈ ચુક્યો છે। લગભગ 4 થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી ગયા ત્યારે કમલમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ફરી એકવાર હવે કમલમ કાર્યરત થયું છે। ચોક્કસથી કે જે કે વી સતીશની હાજરીમાં આજે મહામંત્રી વી સતીશ જે એમની સંગઠન મહામંત્રી છે એમની હાજરીમાં એક વિશેષ બેઠક મળવાની છે। વાત કરવામાં આવે તો આ બેઠકમાં સીઆર પાટીલ છે હાજર નથી રહ્યા। સીઆર પાટીલ લગભગ ગુરુવારની આસપાસ અમદાવાદ આવશે, કેમ કે એ પણ કોરોનાગ્રસ્ત થયા હતા અને લગભગ હોસ્પિટલની રજા લીધા પછી 8 થી 10 દિવસ એમના ઘરે હોમ ક્વોરન્ટાઇન થયા હતા અને હવે પણ પોતે સંપૂર્ણ સ્વસ્થ છે, તો એ પણ લગભગ ગુરુવારે આવશે અને ત્યારે ગુરુવારે પણ બેઠકના ફરી દોર ચાલુ રહેશે। પરંતુ મહત્વની વાત એ છે કે 29 તારીખે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સ પણ છે અને ત્યારે કદાચ ઇલેક્શન ડિક્લેર થાય તેવી શક્યતા છે, તેને લઈને પણ એક બેઠક કરવામાં આવશે કે જો ઇલેક્શન કમિશન ગુજરાતમાં ઇલેક્શન ડિક્લેર કરે તો કયા પ્રકારની તૈયારીઓ હશે પાર્ટીની આગામી દિવસમાં, કેમ કે સ્થાનિક સ્તરની ચૂંટણી આવી છે, પેટા ચૂંટણી આવી રહી છે, તો તેને લઈને કયા પ્રકારનું પ્લાનિંગ કરવું અને આગામી કઈ રણનીતિ નક્કી કરવી તેને લઈને બેઠકમાં ચર્ચા થશે। જી ચોક્કસ, મિદીપ, જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે સી આર પાટીલ આ બેઠકમાં હાજર નહીં રહે, તેનું કોઈ કારણ? હજી હાલમાં મેં તમને કીધું એમ કે એમની અન્ય પણ બેઠકો એ પોતે કોરોનાગ્રસ્ત થયા હતા અને પછી 8 થી 10 દિવસે હોમ ક્વોરન્ટાઇન રહ્યા હતા, પરંતુ એમનો એ પણ પીરિયડ પૂરો થઈ ગયો છે, પરંતુ હાલમાં પણ એમની સુરત ખાતે પણ કેટલીક બેઠકો છે તેમાં પણ એ ભાગ લેવાના છે। લગભગ ગુરુવારની આસપાસ અમદાવાદ આવવાના છે, ત્યારબાદ ગુરુવાર આવશે અમદાવાદ આવશે ત્યારબાદ એ બેઠકમાં હાજરી આપશે। જી મહેદીપ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કમલમમાં ફરી એકવાર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, આજે બેઠક મળવાની છે। રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશની હાજરીમાં બેઠક મળવાની છે, તો પ્રદેશના હોદ્દેદારોની આજે બેઠક મળવાની છે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર નહીં રહે, પરંતુ સંગઠન લક્ષી કામગીરી અંગે આ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે। કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે થયેલા સમયગ્રસ્ત લોકોને લોહીની ઉણપ ના સર્જાય તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમિયા પરિવાર નિકોલ દ્વારા સમગ્ર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમે દેવશ્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલા આયોજનમાં રક્તદાન કર્યું, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। આજે નિકોલ વોર્ડની અંદર દેવસિયા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ઉમિયા પરિવાર દ્વારા થેલેસમેશિયાના દર્દી
उन्हें ब्लड मड़ी रहे ये अंतर्गत उमिया परिवारे सुंदर मजानु आयोजन करू अने कोरोना महामारी समय अंदर आटली विशाल संख्या में 250 करता वधारे बॉटलो नो अहीं ब्लड एकत्रित संगठित थयु ए बदल हूँ बधाने खूब खूब अभिनंदन आपू छू। तो गुजरात में स्थानिक स्वराज्यनी चूंटणी माटे गम्मे त्यारे ब्यूगल फूंकाई शके छे त्यारे हवे सुसुप्त अवस्था में रहेल राजकारणनो सळवळाट शुरू थवा लाग्यो छे। आ संजोगोमां गुजरात राजकारणमां जेमनुं मोखराનું स्थान धरावता शंकरसिंह वाघેલાએ મહેસાણા જિલ્લામાં બાસણા નજીક અર્બુદાધામમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો। શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ પાર્ટીના નેજા હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમની પાર્ટી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જંગમાં જંપલાવશે તેવું નિવેદન કરવામાં આવ્યું છે। प्रजाशक्ति पार्टी प्रणेता ने गुजरात राजण में आगव स्थान धरावता शंकरसिंह वघेला मेहसणा जिले में बासणा गाम नजीक आला अर्बुदा धाम में पधारा था। चौधरी समाज कुलदेवी एवं अर्बुदा माता धाम में पधारेला शंकरसिंह वघेलाए चूंटीन रणशिंगू फूंक्या पहला माँ अर्बुदा दर्शन कर आशीर्वाद मेव्या था। गुजरात में आना स्थानिक स्वराज जिला पंचायतों तालुका पंचायतों नगरपालिकाओं की चूंटी ने ध्यान में राखी अर्बुदा धाम खाते कार्यक्रम आयोजित करवामां आव्यो हतो त्यारे शंकरसिंह वाघેલાએ जाहिर जीवन में शून्यावकाश होवानुं जणाव्युं हतुं। हूँ सरस मजाना माँ अर्बुदाना पवित्र धाम में माताजीना दर्शन करवा आव्यो छुं। स्वाभाविक छे के मेहसाणा जिल्लोना जे युवान मित्रों एमनो आग्रह हतो के एकाद वखत मळवानुं थाय तो सारूँ एटले एमने मळवा आव्यो छुं। आजे जाहिर जीवन में शून्यावकाश है बिलकुल वेक्यूम એ વેક્યુમ યુવાધનથી પૂરાય તો વધારે સારું અને દિશાવિહીન દુનિયા ચાલી રહી છે એમાં એક દિશા આપવા માટે આગળ શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એની ચર્ચા કરવા માટે ખાસ આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજકારણમાં સળવળાટ થવા લાગ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલા અર્બુદા ધામ ખાતે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં હાજરી આપતા મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર ચીટર ન હોય તેવા સારા અને સ્પષ્ટ ઉમેદવાર આપવાની કોશિશ કરવાની જાહેરાત કરી હતી। પ્રજા મારી હાઈકમાન્ડ છે એવું હું જાહેરમાં રાધનપુરમાં ઉમેદવાર હતો ત્યારે પણ કહેતો આજે પણ કહું છું કે કોઈપણ પાર્ટીની હાઈકમાન્ડ છેવટે પ્રજા જ હોય એટલે પ્રજાના નામે પ્રજાશક્તિ પાર્ટી પ્રજાશક્તિ મોરચો એ ફ્રન્ટ બનાવીને આગામી ઇલેક્શન જે કંઈ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભાના બાય ઇલેક્શન વગેરે વગેરે કોર્પોરેશન એમાં સારા અને સ્પષ્ટ ઉમેદવારો જે ચીટર ન હોય એવા ઉમેદવારો પસંદ કરીને એક વિકલ્પ આપવાની કોશિશ કરીશ। પ્રજાશક્તિ પાર્ટીના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં નવ યુવાનોને જાહેર જીવનમાં આવવા શંકરસિંહ વાઘેલાએ આહવાન કર્યું હતું તો બીજી બાજુ સાચા સારા અને સ્પષ્ટ ઉમેદવારની સાથે ચીટર લોકોને દૂર રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાય તે પહેલા જ પ્રજાશક્તિ પાર્ટી તરફથી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીના પડદમ વગાડી દેતા મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મેરાવલ નર્મદા ન્યૂઝ મહેસાણા તો બુલેટિનમાં તે હાલ બસ આટલું જ બધું સમાચાર।